કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના નંદી સરોવર ખાતે અહિંસા ધામના સાનિધ્યમાં આગામી 8મી જૂનથી પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. કથાના પ્રારંભે પશુઓ માટે અદ્યતન આઈસીયુ કેન્દ્ર મોરારી બાપુના હસ્તે ખુલ્લું મુકાશે. મુંદ્રા તાલુકાના નનંદી સરોવરના મધ્યે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ આવેલું છે. 27 વર્ષ પૂર્વે પ્રારંભ થયેલ અહિંસા ધામમાં હાલમાં 5000 પશુઓને રાખવામાં આવે છે. 34 વર્ષ બાદ માનવી મુંદ્રા વિસ્તારમાં મોરારી બાપુની કથા શરૂ થવા જઈ રહી છે, જેના પ્રથમ દિવસે અહિંસા ધામના મધ્યે પશુઓની સારવાર કરાવી તેવી 100થી વધુ ભેટ ધરાવતા આઈસીયુ કેન્દ્રનો પ્રારંભ મોરારી બાપુના હસ્તે કરવામાં આવશે. રામકથાનું આયોજન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. દરેક અલગ અલગ ટીમો એના પર કામ કરી રહી છે અને લગભગ 35 વર્ષથી મોરારી બાપુની કથા આ વિસ્તારમાં નથી થઈ માટે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને વધારેમાં વધારે ભક્તો એમાં જોડાશે એવી આશા છે. લોકોનું કહેવાનું તો ઘણી મોટી સંખ્યા છે, પણ લગભગ 25,000ની તો અંદાજિત રોજ આવશે જ. ઉદ્દેશ તો ગૌરક્ષા, પર્યાવરણ, પશુધન માટે, પક્ષીઓ માટે અને દરેક સારા ઉદ્દેશ માટે કરવામાં આવી છે. એમનો તો વિષય, બાપુનો વિષય તો અલગ અલગ દરેક લોકોના માટે હોય છે, એટલે માટે દરેક લોકોના કાંઈક સદભાગ્ય, દરેક લોકોને કાંઈક એમના તરફથી સંદેશ મળે એવી રીતની આ કથા હશે.